ગુડ મોર્નિંગ મિત્રો, આજે આપણે ધોરણ 7 ની ચેપ્ટર નંબર 9 સમ્મે સંખ્યાઓને વિશે માહિતી મેળવવાની છે. તો સમ્મે સંખ્યાઓ શીખતા પહેલા તમને સંખ્યાઓનું થોડું બેઝિક પરિચય આપી દઉં. તો મેં તમને આગલા ચેપ્ટરમાં શીખવાડ્યું એમ સંખ્યાઓ કઈ કઈ હોઈ શકે. તો જુઓ, પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા અને પૂર્ણાંક સંખ્યા સાતમા સુધી આપણે ત્યાં સુધી સમજવાનું છે. તો સૌથી પહેલાં મેં તમને કીધું પ્રાકૃતિક સંજ્ઞાઓને સંજ્ઞામાં શું કહેવાય. પ્રાકૃતિક સંખ્યાઓની સંજ્ઞામાં એમ વડે દર્શાવવામાં આવે છે. તો પ્રાકૃતિક સંજ્ઞામાં કઈ કઈ સંખ્યાઓનો સમાવેશ થાય? તો એક, બે, ત્રણ, ક્યાં સુધી? તો અસંખ્ય સંખ્યાઓ સુધી, એટલે એને ઇન્ફિનિટી વડે દર્શાવવામાં આવે છે. તો આ રહી પ્રાકૃતિક સંખ્યાઓ. પ્રાકૃતિક સંખ્યાઓમાં ઝીરો ઉમેરવામાં આવે તો એને પૂર્ણ સંખ્યા કહેવામાં આવે છે. આ મેં તમને આગળ ચેપ્ટરમાં સમજાવ્યું છે. તો આને શું કહેવાય? પૂર્ણ સંખ્યા. જો પૂર્ણ સંખ્યાઓમાં ઋણ સંખ્યાઓ ઉમેરવામાં આવે કેટલી? તો અસંખ્ય ઋણ સંખ્યાઓ ઝીરો અને ધન સંખ્યાઓ કેટલા સુધી? અસંખ્ય સંખ્યાઓ સુધી. તો પ્રાકૃતિક સંખ્યામાં ઝીરો ઉમેરવામાં આવે તો એને પૂર્ણ સંખ્યા કહે છે. પૂર્ણ સંખ્યામાં ઋણ સંખ્યાઓ ઉમેરવામાં આવે છે એને પૂર્ણાંક સંખ્યા ઝેડ વડે દર્શાવવામાં આવે છે. આટલી વધુ તમને ખબર પડી હશે. આ મેં તમને આગળ ચેપ્ટરમાં શીખવાડ્યું. પૂર્ણ સંખ્યા એટલે પ્રાકૃતિક સંખ્યામાં ઝીરો ઉમેરવામાં આવે અને પૂર્ણ સંખ્યામાં ઋણ સંખ્યા ઉમેરવામાં આવે તો એને પૂર્ણાંક સંખ્યા ઝેડ વડે દર્શાવવામાં આવે. હવે આપણે વાત કરીએ સમ્મેય સંખ્યાઓ વિશે. તો સમ્મેય સંખ્યાઓ એટલે એવી અપૂર્ણાંક સંખ્યા કે પૂર્ણ સંખ્યા કે જે અપૂર્ણાંક સંખ્યા એટલે શું? મેં તમને પહેલા સમજાવ્યું હતું આને અપૂર્ણાંક વડે દર્શાવવામાં. તો એવી અપૂર્ણાંક સંખ્યા કે જેમાં અંશ અને છેદ બંને પૂર્ણ સંખ્યા પૂર્ણાંક સંખ્યા વડે બનતા હોય તો એવી અપૂર્ણાંક સંખ્યાને સમ્મેય સંખ્યા કહેવામાં આવે છે. તો પી, આમાં પી શું છે? અંશ. અને ક્યુ શું છે? અંશ. તો આ અંશ અને છેદ બંને પૂર્ણાંક સંખ્યા હોય તો તેને આપણે સમ્મેય સંખ્યા કહીશું. એના ઉદાહરણ તમને બતાવું કે જુઓ, બે અપૂર્ણ ત્રણ. તો બે શું પૂર્ણાંક સંખ્યા છે? તો હા, કોઈપણ ધન સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા. ત્રણ શું પૂર્ણાંક સંખ્યા છે? તો હા. તો બે અપૂર્ણ ત્રણ, તેમાં અંશ પણ પૂર્ણાંક અને છેદ પણ પૂર્ણાંક. તો આ સંખ્યાને શું કહીશું? બે અપૂર્ણ ત્રણ ના સમ્મેય સંખ્યા. પણ એક વસ્તુ યાદ રાખજો કે પી અપૂર્ણ ક્યુ બંને પૂર્ણાંક સંખ્યા હોઈ શકે તો એને સમ્મેય સંખ્યા કહીએ, પણ છેદ કોઈ પણ દિવસ ઝીરો હોય નહીં. ઝીરો એ પૂર્ણાંક સંખ્યામાં આવે છે. પણ આ એની શરત છે કે અંશ અને છેદમાં છેદ કોઈ દિવસ ઝીરો હોઈ શકે નહીં. એટલે પી પણ પૂર્ણાંક હોય, ક્યુ પણ પૂર્ણાંક હોય તો એને સમ્મેય સંખ્યા કહીશું, પણ છેદમાં ઝીરો હોવો જોઈએ નહીં. તો આના બીજા ઉદાહરણ તમને આપું સમ્મેય સંખ્યાના. તો માઇનસ બે અપૂર્ણ ત્રણ પણ સમ્મેય સંખ્યા છે. એ કેમ? તો માઇનસ બે પણ પૂર્ણાંક સંખ્યા એટલે અંશ પી બરાબર પણ પૂર્ણાંક, છે પણ પૂર્ણાંક, તો એને સમ્મેય સંખ્યા કહેવાય. એક ખાસ ઉદાહરણ સમ્મેય સંખ્યાનું જોવું હોય તો એ આપણું છે ઝીરો. ઝીરો પોતે પણ એ સમ્મેય સંખ્યા છે. કઈ રીતે? તો જુઓ, ઝીરો એ અંશ છે, એના છેદમાં કોઈ પણ સંખ્યા લઈ લો પૂર્ણાંક સંખ્યા સિવાય કે ઝીરો ના હોય તો આ પોતે પણ એક સમ્મેય સંખ્યા છે. કારણ કે પી પણ પૂર્ણાંક સંખ્યા ની, ક્યુ પણ કોઈ પણ પૂર્ણાંક લો, તમે ઝીરો અપન બે લો, ઝીરો અપન ત્રણ લો, ઝીરો અપન ચાર લો, તો એ બધું જ થશે ઝીરો. તો આ પોતે પણ એક પૂર્ણાંક સંખ્યા છે અને એ સમ્મેય સંખ્યા કહીશું. હવે આગળ જોઈએ આપણે સમ્મેય સંખ્યાઓ વિશે જોઈએ. સંખ્યા છે, બરાબર બે અપૂર્ણાંક થશે અને છેદ
સમાન સમય સંખ્યાઓ. તો જુઓ આપણે સમાન અપૂર્ણાંક સંખ્યાઓ શીખ્યા હતા, એ જ રીતે સમાન સમય સંખ્યા. તો જુઓ પી અને ક્યુ, તો સમાન સમય સંખ્યાઓની વ્યાખ્યા કહું તો શું, તો કોઈ પણ સમય સંખ્યાને અંશ અને છેદમાં સમાન અપૂર્ણાંક સંખ્યા વડે ગુણવામાં આવે કે ભાગવામાં આવે તો એ જે જવાબ મળે એ પણ સમાન સમય સંખ્યા થશે. કોના? તો જે શરૂઆતની સમય સંખ્યાથી. ઉદાહરણ લઈએ તો જો બે અપૂર્ણાંક સમય સંખ્યા છે તો આને માઇનસ બે વડે ગુણ્યું, અંશમાં પણ માઇનસ બે, છેદમાં પણ શું જવાબ આવશે, માઇનસ ચાર અપોન માઇનસ છ બરાબર ચાર અપોન છ. તો તમે કેલ્ક્યુલેટર વડે કરી શકો છો કે બે અપોન ત્રણનું કેલ્ક્યુલેટર વડે ગુણ કરો ભાગાકાર અને ચાર અપોન છ, તો જવાબ તમને સરખો જ મળશે. એ જ રીતે ચાર અપોન છ ને માઇનસ બે વડે ભાગવામાં આવે તો શું જવાબ આવશે, તો ચાર ને માઇનસ બે વડે કરશો તો માઇનસ બે અને છ નો માઇનસ માઇનસ ત્રણ બરાબર બે અપોન ત્રણ. તો આ પણ જુઓ, આ પણ જુઓ, તો એ તમને સમાન સમય સંખ્યા મળી જશે. કહેવાનો મતલબ શું કે કોઈ પણ સમય સંખ્યાને અંશ અને છેદમાં સમાન પૂર્ણાંક સંખ્યા, પૂર્ણાંક સંખ્યા ઋણ લઈ શકો, ધન લઈ શકો, ઝીરો પણ લઈ શકો, તો તમને શું મળશે, સમાન સમય સંખ્યા પી અપોન ક્યુ. ખબર પડી હશે. આગળ જોઈએ. ધન અને ઋણ સમય સંખ્યા, તો એ તમને બતાવે ધન અને ઋણ સંખ્યા. જો કોઈ પણ અંશ અને છેદ બંને ધન હોય કે બંને ઋણ હોય તો એને ધન સમય સંખ્યા કહીશું આપણે. અને અંશ અને છેદમાંથી કોઈ એક સંખ્યા જો ઋણ હોય તો એને આપણે ઋણ સમય સંખ્યાઓ કહીશું. હવે થોડા ઉદાહરણો ખાલી જગ્યા જોઈ લઈએ. જો આ શેની ખાલી જગ્યા છે, સમાન સમય સંખ્યાઓ. આ બધી બરાબર લખ્યું છે એટલે એનો મતલબ શું કે સમાન જવાબ સંખ્યાઓ છે, તો મતલબ કે આનો જવાબ સરખો નથી કેલ્ક્યુલેટર. તો એ રીતે કઈ છે, જુઓ પાંચ અપોન ચાર, તો એ કેટલા સોળ છે, તો ચાર ને કેટલા વડે ગુણ્યા તો સોળ થાય, તો ચાર ને ચાર વડે ગુણ્યા તો સોળ થાય, તો પાંચ ને ચાર વડે ગુણ્યા તો કેટલા થાય, વીસ. તો વીસ અપોન સોળ તમે કેલ્ક્યુલેટર થી કરી જોજો, પાંચ અપોન ચાર ભાગ્યા વીસ અપોન સોળ. તો આ કઈ રીતે સમાન થઈ, તો અંશ છેદના ચાર વડે ગુણવામાં આવ્યું હતું તો સોળાયું, તો આપણે અંશના પણ ચાર વડે ગુણીએ, તો વ્યાખ્યા મુજબ મેં તમને શું કીધું, અંશ અને છેદને સમાન પૂર્ણાંક સંખ્યા વડે ગુણવામાં આવે અથવા ભાગવામાં આવે તો તે સમાન સમય સંખ્યા આપે છે. હવે આના માટે જોઈએ તો પાંચના પાંચ વડે ગુણ્યું છે પચીસ, તો ચારના પાંચ વડે ગુણ્યું તો વીસ, આના માઇનસ ત્રણ વડે ગુણ્યું અને આના માઇનસ ત્રણ વડે કરીએ તો માઇનસ, તો આ બધી શું થયું, સમાન સમય સંખ્યા. તો એ રીતે તમને આગળ પ્રયત્ન